सहनागतु सहनोगुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
દરેકના વર્ણને આશ્રમના કર્મ જુદા જુદા છે અને એ કર્મ કેવી રીતે કરવા કે જેથી સિદ્ધિની પ્રાપ્તિ થાય અને કયા પ્રકારની સિદ્ધિ જે દુનિયાની સિદ્ધિને પણ જે આધ્યાત્મિક સિદ્ધિ છે જે આત્મજ્ઞાન માટેની સિદ્ધિ છે એ સિદ્ધિ પ્રાપ્ત થાય. બે પ્રકારની સિદ્ધિની વાત કરીએ આપણે. એક સિદ્ધિ છે અંતર્ગણ શુદ્ધિ રૂપી અને એ કેવી રીતે પ્રાપ્ત કરવી તો એને છેતાલીસના શ્લોકમાં બતાવ્યું કે સ્વકર્મણા તમ અભ્યર્થ્ય તમારા કર્મ તેને કોને જે ઈશ્વરમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે જે આ સર્વ જગતમાં વ્યાપ્ત છે એવા પરમાત્માને તારા કર્મ અર્પણ કર. અને એટલા માટે જો એ કરવા હોય એ વાત કર્યા પછી ભગવાન પ્રાસંગિક રીતે અર્જુનને કહે છે કે અર્જુન એમ કે અર્જુન જે છે એ અત્યારે કહે છે કે અમારે મનમાં મારી પાસે કેમ પાપ થાય હિંસા ને મહા હિંસા એટલે પાપ કર્મ થાય અને તમે મારી પાસે આ હિંસાવાળું કર્મ શા માટે કરાવો છો એના કરતાં તો ભિક્ષમ ચર્યમ ચરંતી એ કરતાં તો ભિક્ષાને જીવન જીવવા તૈયાર છે એટલે સંન્યાસ એ શ્રેષ્ઠ દેખાય છે પોતાના કર્મ કરતા. શ્રેયાન સદ્ધર્મ વિગુણા ભગવાન કહે છે પોતાનો ધર્મ એટલે કર્મ વિગુણ હોય નિકૃષ્ટ હોય નીચું લાગતું હોય એમાં ઘણા બધા દોષ લાગતા હોય તો પણ કયા પર ધર્મ સંસ્થિતા બીજાનો ધર્મ એટલે અર્જુનને સંન્યાસ અત્યારે વધારે શ્રેષ્ઠ લાગે છે એ માટે ભગવાન કહે છે કે સ્વતમ સ્વભાવ નિયતમ કર્મ પૂર્વન આપનોતી કે વિષમ કે અર્જુન તારા સ્વભાવ પ્રમાણે તારા માટે નિયત થયેલું જે કર્મ છે તે કર. અને અત્યારે આવું કહે છે ત્યારે ઘણા બધા લોકોને એવું લાગે કે ભગવાન અર્જુન પાસે યુદ્ધ કરવા માગે છે અને ભગવાન ગીતામાં હિંસાનો ઉપદેશ આપે છે એવું થતું ને ઘણા બધા લોકો એવું કહે છે આપણે એવું ન લાગે આપણે વર્ષ નીકળે કે નહીં આપણા મનમાંથી પણ આવું પણ ભગવાન વિશે કહેવામાં આવે છે કે ગીતામાં ભગવાને અર્જુનને લડવા માટે ઉપદેશ આપ્યો છે હિંસાનો ઉપદેશ આપ્યો છે પણ ખરેખર જોવા જઈએ તો શું બધું ભગવાને નકલી ન પૂર્વ નપી ન આપનોતી કે વિષમ કે વિષમ એ પાપ કારણ કે અર્જુનને એવું લાગે છે કે અત્યાર સુધી મને ખબર નહોતી પણ હવે મને ખ્યાલ આવ્યો કારણ કે દુર્યોધન વગેરે પણ એ કર્મ કરે છે હિંસા જ છે પણ લોભો બહત ચેતસ એ લોકો લોભથી એમનું બુદ્ધિ કડાઈ ગઈ છે માટે એ હિંસા કરે મારે થોડી હિંસા કરાય મારે સ્વજનોને કેમ મારવા એટલા માટે એ લડવાની ના પડે છે મારે આવું ઘોર કર્મ કરીને પાપમાં પડવું નથી. એના સંદર્ભમાં જોઈએ અર્જુન બરોબર છે મોટી ભાગે બધાને દેખાય છે અર્જુન શું કરવા માંગે છે એને જે કર્મફળ દેખાય છે એ કર્મફળ છે હિંસા સ્વજનોની હિંસા એટલે મહાપાપ. પણ આમ જોવા જઈએ તો બે પ્રકારના કર્મ છે સ્વામીજીમાં બતાવે એક છે તાત્કાલિક સુખ તાત્કાલિક સુખ અને દીર્ઘ સમયનું દુઃખ અને બીજું છે તાત્કાલિક દુઃખ અને દીર્ઘકાલિક સુખ એ પ્રકારના કર્મો આપણા જીવનમાં આવે છે. આપણે આમાં કોઈ પ્રસન્ન કરવું ભગવાન અહીંયા એ બતાવશે જીવનમાં તાત્કાલિક સુખ તરત જ આપણે કંઈક કરીએ એનું સુખ મળી જાય પણ લાંબા ગાળે એ દુઃખ છે. જ્યારે એક કર્મ એવું છે કે તાત્કાલિક દુઃખ પણ ભોગવવું પડે પણ પછી લાંબા ગાળે સુખ આપનારું છે. એટલે અર્જુન અત્યારે શું કરવા માગે છે તાત્કાલિક સુખ કે ભાઈ મારે મારવા નથી આ પાપ કર્મમાં પડવું નથી કારણ કે સંન્યાસી થવાનો રસ છે પણ સંન્યાસ થયા પછી શું થશે ખબર નથી. એને પરધર્મ બીજાનો ધર્મનો અનુષ્ઠાન જ્ઞાન અત્યારે સહેલું લાગે છે પણ ભગવાન કહે છે કે એના કરતા કારણ કે પછીના શ્લોકમાં કહ્યું છે આપણે જોઈએ છીએ ભલે તાત્કાલિક આપણે લાગતું હોય કે મને અહીંયાથી ફાયદો થાય છે પણ એના બદલે લાંબા ગાળે જે મને મળવાનું છે એના તરફ દ્રષ્ટિ રાખીને કરે બંને કરવા માટે જોવા જઈએ તો તાત્કાલિક અને દીર્ઘકાલિક. પણ અહીંયા મહત્વનું એ છે કે આપણે ગઈકાલે જોયું કે આપણું સ્વધર્મ આપણે ખબર નથી સ્વભાવ નિયતમ કર્મ
મારા પોતાની સ્વભાવની નિયત ખબર જ નથી, કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં ક્યાં છીએ, આપણે નોકરી આ કરવી જ પડેલી છે, આપણે અમુક કાર્ય કર્મ કરવું જ પડેલું છે, કારણ કે મને આ આશ્રય મારી પાસે કોઈ ચોઈસ તો છે નહીં, આપણી પાસે કોઈ પસંદગી નથી કે આપણે નોકરી પણ બદલાવી શકીએ, બરાબર છે, ધંધો બદલાવીએ, કે જ્યાં હોય ત્યાં જે કર્મ આવી હોય એ કર્મ તો આપણે કરવું જ પડે છે. તો ભગવાન કહે છે કેવી રીતે કર, ભલે તને નિગુણ લાગતો હોય, શરૂઆતમાં દુઃખદાયક લાગતો, નિગુણ એટલે દુઃખદાયક કઠિન એવું લાગતો હોય, છતાં પણ તું એ કર્મ કર. એ રીતે ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણું કર્મ કયું છે મને નથી ખબર, પણ એટલી ખબર છે કે આપણો બધાનો સ્વભાવ છે આત્માનો એ કહો છે મૂલ્યોને આધારે કર્મ કર, ધર્મને આધારે કર્મ કર, પ્રમાણિકતાથી કર, નિષ્કામ ભાવે જેટલા અંશે થઈ શકે એટલા અંશે, સાવ નિષ્કામ ભાવે તો જ્ઞાનથી થઈ શકે તો નિષ્કામ ભાવે કર, ઉદારતાથી કરુણાથી પ્રેરાઈને પરોપકારથી પ્રેરાઈને કર્મ કર. સરળ તો મુશ્કેલ લાગવાનું છે પણ બધા માટે આ છે, અને ઘણી વખત આ રીતે કર્મ કરવા જઈશું ત્યારે મુશ્કેલ તો લાગશે પણ લોકોના ટેકોણા પણ સાંભળવા મળશે, લોકોના શબ્દ પ્રહાર પણ સાંભળવા મળે, એ પણ દુઃખદાયી છે. તમે બધા આ શું છે સાચું પ્રાર્થ પૂછવું છે તો પ્રમાણિકતાનું પૂછવું છે, ત્યારે શું મળ્યું, તમને શું મળ્યું છે, તમે આટલો આમ પ્રમાણિક હોય છો ને આવું કરો છો, ધર્મના પૂછડા છો, પણ તમે કેટલા પાછળ રહી ગયા છો, બીજા બધા કેટલું પ્રાપ્ત કર્યું, તમે શું મેળવ્યું, તમારી પાસે શું છે. આવા શાબ્દિક પ્રહાર પણ શું ભોગવવા પડે, સાથે સાથે આપણે પણ એક હાલત થઈ જાય, અને એ વખતે આપણે આપણા મૂલ્યોનું પાલન કરીએ. શરૂઆતમાં દુઃખદાય છે પણ પરિણામે સુખદાય છે, કે પછી આપણે જ્યારે એ પ્રમાણે જીવન જીવશું ત્યારે ભલે કદાચ ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત ન કરીએ, યશ પ્રાપ્ત ન કરીએ, પણ એક રીતે આપણને પોતાના માટે આત્મગૌરવ જન્મશે, પોતાના માટે સન્માન જન્મશે, પોતાના માટે એક પ્રસન્નતા જન્મશે, કારણ કે હું અત્યાર સુધી આપણે નિગુણે કેમ લાગે છે, કારણ કે મને એમાં રાગ છે અથવા તો દ્વેષ છે. મારું કર્મ નિગુણ મને કેમ લાગે છે, કારણ કે કાં તો મને એમાં રાગ છે અથવા તો દ્વેષ છે. દ્વેષ એટલે કે દ્વેષ એટલા માટે કે લોકો ઊભું કરે છે કે તું આવું પ્રમાણિકતાથી ભૂલ કરે છે, કર્મ બધાને સાથે ઉદારતા રાખે છે, તું ક્ષમા આપે છે, એ લોકો આપે તને, તું બધાને ક્ષમા કરી દેશ, માં સાંભળવા મળ્યા ત્યારે આપણે વિચલિત થઈ જઈએ. પણ એક વખત જ્યારે એ આપણે ખરા અર્થમાં ક્ષમા આપી શકતા હોઈએ, પ્રમાણિક રહી શકતા હોઈએ, તો આપણને એવું પ્રસન્નતા રહેશે, એક આત્મગૌરવ જન્મશે કે વાહ હું આવી પરિસ્થિતિમાં બીજાની જેમ નહીં પણ એ ભગવાને કીધામાં કરું છે એ પ્રમાણે હું મારું કર્મ કરી શકું છું. આપણા માટે આત્મસન્માન આત્મગૌરવ એટલે કે આત્મસુખ જન્મે, એ બધે લાંબા ગાળે જન્મે છે પણ એ કેવું છે શ્રેષ્ઠ છે. ન ઇંગ્લિશમાં આપનોથી આનાથી તને ક્યારે કિલ્પીસ એટલા બધે બે અર્થ જે હતા પાપ અને વિક્ષેપ, બંને અશાંતિ તને પ્રાપ્ત નહીં થાય, સંઘર્ષ નહીં થાય એ વાત કર્યા. પછી આપણે 47માં 49માં શ્લોકમાં એ પણ જોયું કે સહજમ કર્મ કૌંતેયમ સદોષમ અપી નિંદ્યતે, સહજમ એટલે તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું છે એ દોષવાળું હોય તો પણ એનો ત્યાગ તો અર્જુન, એટલે કે આપણે બધાને કહે છે ભગવાન કે તમે તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું હોય એ દોષવાળું હોય તો પણ ત્યાગ કરવો જોઈએ નહીં. જેમ કે કોઈ વ્યક્તિ ન્યાયાધીશ છે, કોઈ ન્યાયાધીશની પદવી પર છે તો એને જ્યારે કોઈને ફાંસી સજા આપે છે ત્યારે એને પાપ લાગે કે નહીં, કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપે છે ત્યારે પાપ લાગે કે નહીં, ના કે કારણ કે તો કાયદાને ખ્યાલમાં રાખીને કરે છે, નહીં કે આ વ્યક્તિ ઉપર એને જોઈશું કા એ વ્યક્તિ ઉપર એને દ્વેષ છે અને ફાંસી ચડાવી દેવી જોઈએ એવું નથી, આગ્રહ નથી ફાંસી દેવી જોઈએ, પણ નિયમ પ્રમાણે એની પાસે જેટલા પુરાવા છે એના આધારે એ આપે છે. એ રીતે જે ફાંસીને સજા આપતો હોય જેને જલ્લાદ કહીએ તેને તો કેટલું પાપ લાગે, માણસને મારી નાખે છે, પણ એ વ્યક્તિને મરવું નથી પણ
અન્ય પેલી વ્યક્તિને મારે છે તો એને કેટલું પાપ લાગે? તો કે ના, કેમ? કારણ કે એ જે મારવાની ક્રિયા કરે છે ત્યારે પણ એ જાણે છે કે હું મારતો નથી, કારણ કે હું તો આ સ્થાન ઉપર છું, હું કોઈનું કાર્ય કરું છું, સરકારનું, હું તો ન્યાયાધીશે જે ન્યાય આપું છું એ માટે હું કરું છું, પણ એના માટે કરુણા છે કદાચ. એ વ્યક્તિ એને મારતી હોય, ફાંસીની સજા આપતી હોય ત્યારે પણ એના હૃદયમાં કરુણા હોઈ શકે, એના માટે પ્રાર્થના પણ કરે કે ભગવાન એનું કલ્યાણ કરજે, મારે આધારે કરવું પડે છે કારણ કે મારી આ નોકરી છે માટે. એટલે કે ભગવાન કે સહજમ તમે, એટલે અર્જુન તારા માટે અપર કર્મ છે, ધર્મનું કર્મ છે, અધર્મને સામે તને લડવાનું છે, એ તારું કાર્ય એ છે. માટે તું જે કંઈ કર્મ કરે, જેમાં આપણે ભગવાનને બીજા દિવસ કહ્યું સુખ દુઃખમ સમય કૃપા લાભા લાભો જયા જયો, તું જે કર્મ કરે સહજમ કર્મ કોણ કે દોષમપી ન તેને, દરેક કર્મ કોઈને કોઈ દોષ તો રહેવાનું છે, કોઈ કર્મ નિર્દોષ નથી, એ બધું સમજવાની જરૂર, કોઈ કર્મ નિર્દોષ નથી, જગતમાં કોઈ વસ્તુ નિર્દોષ નથી, દરેકની અંદર ગુણ અને દોષ તો રહેલા છે થોડા બધા પ્રમાણમાં, જે મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ ખબર નથી, પણ સોની પણ શુદ્ધ સોનામાંથી ઘરેણા બનાવી શકે નહીં, એને કંઈક 24 કેરેટના બનાવ્યું કેવું હોય છે ને, થોડુંક અંદરથી ઉમેરવું પડે 24 કેરેટના એવું હોય છે ને ઘરેણા બનાવ્યા, કેમ? શુદ્ધ વસ્તુ તો કોઈ વસ્તુ હોતી નથી. બીજું, તારા ભાગે આવેલું કર્મ તને દોષવાળ લાગે છે અર્જુન ત્યારે, કારણ કે તું એમ માને છે કે આ હિંસાનું કર્મ કર્યું છે, પણ તું લડાઈ કર ને, પણ કેવી રીતે કર? મને આમાંથી સુખ મળશે, હું મારી દેશ તમારું મારી નિષ્ફળતા ગણાશે, તારું કાર્ય એક જ છે, તારે સારી રીતે લડવાનું છે, લાભા લાભો જયા જો, તને લાભ મળે એટલે કે તું સફળ થાય તો પણ બરાબર છે, નિષ્ફળ જાય કદાચ તો પણ બરાબર છે, આ રીતે તું, કારણ કે દોષયુક્ત કર્મ છે જ, પણ તું આ રીતે કર્મ કર, કારણ કે દરેક કર્મની અંદર દોષ તો રહેલા છે. દાખલા તરીકે જો જો આ વ્યક્તિની વાત કરી, પણ દાખલા તરીકે કોઈ એમ કે મને કોઈ વ્યક્તિ આવી આપણે મદદ કરી, પછી કોઈ એમ કે તમે એની મદદ ક્યાં કરી અને પૈસા કેમ આપ્યા? આપણે તો એ વ્યક્તિને બિચારા મુશ્કેલી છે માટે આપી, હવે એ ખરેખર સાચું બોલે કે છે કે ખોટું બોલે છે, આપણી પાસે એવી બહુ પુરાવા નથી બધા, બહુ બધું કોઈ થોડી ઘણી માહિતી મળે, પછી પૈસાનું શું કરશે? પોતાના માટે વાંચશે? આપણે પૂછીએ કે તારા માટે વાપરીશ ને, તો હા, અહીંથી વિશેષ આપણે કશું કરી શકીએ એમ નથી, પણ એ કર્મનું શું કરશે આપણને ખબર નથી, કારણ કે આ એક કોઈ પણ કર્મ કરીને એ બીજા કર્મ સાથે જોડાયેલું છે, એક પણ આપણે જે કોઈ કર્મ કરીએ, આપણે સારું કર્મ કરીએ કે ખરાબ કર્મ કરીએ, એ બીજા સાથે જોડાયેલું છે, આખા વિશ્વ સાથે જોડાયેલું છે, એટલે માટે આપણે દોષ તો રહેલા છે, વિશ્વ સાથે જોડાયેલું છે, એટલે આપણે એમ માનીએ કે કોઈ કર્મ નિર્દોષ છે, આ કર્મ હિંસા નથી, તો ના, કોઈ પણ કર્મ ખાલી કચરોવાળાનું કર્મ કરીએ તો પણ હિંસા થવાની છે, દરેક કર્મમાં કોઈને કોઈ પ્રકારની હિંસા છે. આપણે બોલીએ ને તો એના લોકો ચીનવાળા કે બોલવાથી એટલે જીવાણું મળે એવો હું પકડું રાખે, બરાબર છે, ઓછી 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 હિંસા કરે, પણ હિંસા તો તમારી છે, તમારા જીવનમાં તમે ઓછી હિંસા કરી શકો, પ્રયત્ન કરો, પણ હિંસા વગર કોઈ કર્મ છે સર્વારંભાઈ દોષેણ ધૂમેના અગ્નિ આવતા, દરેક કર્મની અંદર જે કોઈ પણ તમે અગ્નિ પ્રગટાવો તો થોડુંક લાકડામાં ભેજ હોઈ શકે, કંઈક તો ધુમાડ નીકળવાનો, ધુમાડાથી રહીત કોઈ અગ્નિ શરૂઆતમાં હોઈ શકે નહીં, પણ દરેક કર્મની અંદર કોઈને કોઈ દુઃખ આપણે દોષ તો રહેલા જ છે, કોઈ કોઈ હિંસા રહેલી છે, માટે અર્જુન કોઈ કર્મ હિંસા રહીત નથી. મહત્વની વસ્તુ તો એ છે કે કર્મ હિંસા નથી, કોઈ પણ કર્મ હિંસા એ સારું છે એવું કહી ન શકાય, એટલે દરેક કર્મની પાછળની ભાવના કહે છે, જેમ કે હું આ કર્મ કરું મારો જય થાવ, મારો નહીં ધર્મનો જય થાવ, અર્જુન તું લડાઈ લડી રહ્યો છે ત્યારે એવું કરી શકે કે અધર્મનો નહીં ધર્મનો જય થાવ, મારો જય નહીં મારો વિજય નહીં પણ ધર્મનો વિજય થાવ, એ તું કરી શકે.
પણ એવું ન કહી શકે કે હિંસાત્મક છે માટે ન કહ્યું, કારણ કે ગઈકાલે મેં જોયું હતું ભગવાન પાસે એક સરસ બહુ સુંદર વાક્ય તો શું અનાત્મનશ્ચ, જેને હજી આત્માનું જ્ઞાન નથી એ કર્મ કર્યા વગર રહી શકવાનું છે જ નહીં, કર્મ કર્યા વગર શાંતિ બેસી શકે નહીં. તું કર્મ કરે તો સમજીને કર કે દરેક કર્મમાં કોઈને કોઈ દોષ રહેલા છે, માટે તું એ રીતે કર કે જેથી તારા માટે નહીં તને સુખ મળે, તને શાંતિ મળે, તને વિજય મળે નહીં, સમષ્ટિનો વિજય થાવ, સર્વ સર્વશિવ કલ્યાણ થાવ, એ રીતે તું કર્મ કરી શકે. તો એનાથી શું થાય? સિદ્ધિ મિંદતિ માનવ, એના કારણે તને સિદ્ધિ પ્રાપ્ત થશે. કયા પ્રકારની? એ આપણને પછીના શ્લોકમાં કહે છે ભગવાન ભાષ્યકાર, કહે છે યાચ કર્મજા સિદ્ધિ ભુક્તા. અત્યાર સુધી ભગવાન કહે છે, ભગવાને અત્યાર સુધી આપણે કર્મજા સિદ્ધિ ભુક્તા, એ કર્મ વડે મળતી સિદ્ધિ વાત કરી, જેને માટે આનંદગીરી યાદવ આવે છે કે જ્ઞાની બધા કર્મ ત્યાગ કરી શકે, પણ જે અવિદુષ છે એના માટે કઈ રીતે કર્મ કરવા જેથી કર્મ દ્વારા મળતી સિદ્ધિ એટલે અંતકરણ શુદ્ધિ અથવા તો જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણા સિદ્ધિ, જ્ઞાન નિષ્ઠા, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની જે પરિસ્થિતિ છે, અંતકરણની સ્થિતિ છે, એ પ્રકારની સિદ્ધિને અત્યાર સુધી વાત કરવામાં આવી. હવે પછી બીજી સિદ્ધિ વાત છે, કઈ આપણે વાત કરી હતી કે બે પ્રકારની સિદ્ધિ છે, એક અંતકરણ શુદ્ધિરૂપી અને બીજી છેવટની જ્ઞાન નિષ્ઠા, એ પ્રકારની સિદ્ધિની વાત હવે કરવી જોઈએ એવું લાગે છે. એટલે કે છે તસ્યા ફલભૂતા નિષ્કર્મ સિદ્ધિ જ્ઞાન નિષ્ઠા લક્ષણ વક્તવ્યા વક્તવ્યા ઇતિ શ્લોક આરભ્યતે. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન જે વાત કરે છે સેના માટે કરે છે કે અત્યાર સુધી કર્મજા સિદ્ધિ કર્મ વડે મળતી સિદ્ધિની વાત કરી, હવે જ્ઞાન લક્ષણ જ્ઞાન નિષ્ઠા લક્ષણ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય એ કેવી રીતે થાય, કયા પ્રકારની સ્થિતિ હોય, કયા પ્રકારની સ્થિતિ આ વ્યક્તિ પ્રાપ્ત કરે છે, સેના લીધે કર્મજા સિદ્ધિ કર્મના મળે મળતી સિદ્ધિ એટલે અંતકરણ શુદ્ધિ, અંતકરણ પરિપક્વતા કહો, અંતકરણ શુદ્ધિ કહો, અંતકરણ પ્રસન્નતા કહો, આત્મસંતોષ કહો, આત્મગૌરવ, જે જન્મ્યો છે કર્મ દ્વારા કઈ રીતે સ્વકર્મનાત્મ અભ્યર્થ્ય અથવા તો આગળ બીજા અધ્યાયમાં કીધું એમ સિદ્ધ સિદ્ધ સમભૂતા સમત્વૈ યોગ ઉચ્યતે, લાભા લાભો સિદ્ધ સિદ્ધ સમભૂતા લાભા લાભો જયા જયો. આગળ વાત કરીને કે જે કંઈ મળે એમાં ભગવાનનો પ્રસાદ છે એ માનીને તું સમત્વમ યોગ ઉચ્યતે એ પ્રકારની જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની કયા પ્રકાર પેલીમાં કયા પ્રકારની સ્થિતિ છે અને એના પરિણામે એ બીજા પ્રકારની જે સિદ્ધિ છે એ કઈ છે એની વાત હવે આપણને કહેવી જોઈએ એવું ભગવાને લાગે છે. માટે કહે છે 49માં શ્લોકમાં નિષ્કર્મ્ય સિદ્ધિં પરમાં સંન્યાસીનાધિ ગચ્છતિ સંન્યાસીનાધિગચ્છતિ. ભગવાન કહે છે અશક્ત બુદ્ધિ સર્વત્ર સર્વત્ર અશક્ત બુદ્ધિ અનાશક્ત બુદ્ધિવાળો ચિતાત્મા જેને આત્માને જીત્યો છે જેને અંતકરણે જીત્યો છે. આત્મા એટલે અહીંયા અંતકરણ મન, મન પર જેને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે તે વિગત સ્પૃહ જે સ્પૃહમાંથી મુક્ત થયો છે નિષ્પૃહ છે એ બીજી રીતિમાં કહે છે નિષ્કર્મ્ય સિદ્ધિ પરમા પરમા ઉત્કૃષ્ટ
नैष्कर्म्य सिद्धि रूपी परम उत्कृष्ट नैष्कर्म्य सिद्धि अधिगच्छति पामे छे। मणिक शब्द रही गयो, कयो शब्द रही गयो? संन्यासेन। एक विधि प्राप्त है संन्यास द्वारा। तो संन्यास ना भी अर्थ करीशु अपने सर्वत्र अनासक्त बुद्धि वालों चितात्मा निष्प्रह संन्यास द्वारा निष्कर्म्य उत्कृष्ट निष्कर्म्य सिद्धि छे एने अधिगच्छति प्राप्त करे छे। मैं संन्यास रे कयो संन्यास तो बे, एक तो सर्वकर्म संन्यास अने बीजो संन्यास मतलब छे सम्यक नाश न्यास रे ज्ञान आत्मानु प्रेम संशय અને વિપર્ય રહિતનું જ્ઞાન એ પ્રાપ્ત કરે છે। હવે આપણે એક પછી વિચાર કરતા જઈએ તો શું કહે છે? અસક્ત બુદ્ધિ સર્વત્ર, અસક્ત એટલે સંગ રહિતા, ઓકે, અસક્ત એટલે સંગ રહિતા બુદ્ધિ અંતકરણ યસ્ય સ અસક્ત બુદ્ધિ સર્વત્ર એટલે કે પુત્ર દારાદિષુ અસક્ત નિમિત્તેષુ। સામાન્ય રીતે માણસની બુદ્ધિ ક્યાં હોય છે કે મને આના દ્વારા સુખ મળશે, મને આ પરિસ્થિતિ આવી સર્જાય તો મને સુખ મળશે, આ પરિસ્થિતિ બરોબર નથી તો એને અહીંયાથી દૂર રહું, કાં તો એ પરિસ્થિતિ મેળવવા માટે પ્રયત્ન કરે એનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે। પણ આ વ્યક્તિ કર્મ છે, કર્મના સાથેનો સ્વસ્થ સંબંધ લીધે એ હવે આપણે શું થાય છે, જો કર્મ કરે અને કોઈ પણ કર્મ કરીએ અને પછી જો સફળતા મળે પોતે ધાર્યું છે એ પ્રમાણે તો એને પોતાના માટે આત્મસન્માન જન્મે, નહીતર પોતે પોતાના વિશે પોતાને જાત પર નિંદા કરવા કે હું બરોબર નથી, મેં કોઈ પણ કર્મ કરું તો બરોબર થતું નથી, પોતાની નિંદા કરે કારણ કે એની અપેક્ષા છે કે આ કર્મ દ્વારા આવું આવું થવું જોઈએ। સામાન્ય રીતે આપણી બધાની પરિસ્થિતિ આ જ છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે એ સાથે એક આસક્ત રાગ હોય છે, એક આ પ્રમાણે કરીએ તો મને બરોબર છે, આમ કરીશ તો બરોબર છે, એટલે કે આમ કરીશ તો મને સુખ થશે, આમ કરીશ તો મારી સલામતી વધશે, અને એ ન થાય એટલે આપણે આપણું નિંદા કરીશ, આત્મનિંદા, પોતાની સ્વયંની નિંદા કરતા હોય છે જોજો। અને એના કારણે ભલે બહારથી કોઈ પણ વ્યક્તિ આપણી ગમે તેની પ્રશંસા કરતા હોય, આપણે ખૂબ બધી ભેટો આપતા હોય, આપણે ખૂબ પ્રશંસા કરી ફુલહાર કરતા હોય, પણ આપણને અંદરથી ખબર હોય છે કે ભલે બધા મારા વિશે ગમે તે કહેતા હોય પણ હું ક્યાં છું મને ખબર છે, જો આ લોકોને મારા વિશે ખબર પડે ને તો મારી કોઈ પૂજા ન કરે, એવું મનમાં સતત થતું શું છે? આત્મનિંદા। જ્યાં સુધી વ્યક્તિ પોતાના સુખ માટે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ ઉપર આધાર રાખે ત્યારે એ સુખ ત્યાંથી મળે તો એને આનંદ છે, કદાચ પોતે કાર્યમાં નિષ્ફળ જાય તો પોતે પોતાના વિશે જ એક એવી હીનતાની ભાવના, આત્મનિંદા, આત્મતિરસ્કાર સતત ચાલતો હોય છે। સ્વામીજી મહારાજ કે એટલે મોટા બનાનો હું પોતાના અંદરથી તિરસ્કાર કરતા છું, બરોબર નથી, મારી સાથે બરોબર થતું નથી, બધા બરોબર છે પણ મારી સાથે બરોબર નથી, મારું શરીર બરોબર કામ નથી કરતું, મારું આ બરોબર નથી થતું, હું બરોબર નથી, સતત એક આત્મતિરસ્કાર હોય છે। પણ જ્યારે અસક્ત બુદ્ધિ સર્વત્ર, પણ જ્યારે પેલી વ્યક્તિ હવે સુખ માટે એ કોઈના પર આધાર રાખતી કે આમ થવું જોઈએ અને આમ કરવું જોઈએ, પેલું આમ થાય તો બરોબર છે, પેલું આમ થાય તો બરોબર છે, એવું નથી, કારણ કે અસક્ત બુદ્ધિ સર્વત્ર એટલે અહીંયા શંકરાચાર્ય મારે ક્યાં કહ્યું, પુત્ર દારાદિષુ આસક્તિ, આસક્તિ નિમિત્તેષુ, જ્યાં જ્યાં આસક્તિની શક્યતા છે, આસક્તિ એટલે રાગ, રાગ એટલે માગણી,
આને આમ કરવું જોઈએ, પુત્ર છે તો આમ કરવું જોઈએ, તો જ હું બધું બરાબર છે, તો હું બરાબર છું, પુત્રના અમુક વ્યવહારથી હું બરાબર છું, પુત્રના અમુક વ્યવહાર બરાબર નથી તો હું બરાબર નથી, એ પ્રકારની જેની માગણી છે એ બધામાંથી અત્યારે મુક્ત થઈ ગયો છે. એટલે કે આસક્તિ એ જેને આસક્તિનો અભાવ, એટલે કે રાગનો પણ અભાવ અને દ્વેષનો પણ અભાવ, એટલે કે વસ્તુની પરતંત્રતાનો અભાવ. અત્યાર સુધી મારો સુખ કોઈના પર આધારિત હતો, અસક્ત બુદ્ધિ સર્વત્ર, એટલે કે એ વ્યક્તિ કોઈના પર આધારિત નથી, પરતંત્ર નથી. બીજું, એ પોતે આત્મનિંદા કરતો નથી. જ્યારે વ્યક્તિની અસક્ત બુદ્ધિ સર્વત્ર, ત્યારે બધામાં એની આસક્તિ દૂર થઈ જાય, એટલે પેલું એ થાય કે પરતંત્રતામાંથી મુક્ત થાય. બરાબર છે? અત્યાર સુધી કોઈના વ્યવહાર, પુત્ર, પત્ની, ઘર, બધી પરિસ્થિતિને આધારે પોતાને મેળવતો હતો, એટલે પોતાનો વ્યવહાર કોઈના પર આધારિત હતો, પરતંત્ર હતો. કોઈ કદાચ કે તો આપણે મન સંકોચ અનુભવીએ, અને આવું કર્યું તમારા છોકરાએ, આવું કર્યું પેલાએ, આવું કર્યું, આપણે અંદરથી સંકોચન, એટલે કે પરતંત્રતા અનુભવીએ, અથવા તો પોતે ધારિત હોય પ્રમાણે ન થયું તો પોતાને પણ નિંદા કરે, આ બંનેમાંથી મુક્ત થયો છે. એટલે કહે છે અસક્ત બુદ્ધિ સર્વત્ર, ખ્યાલ આવે છે? એની બુદ્ધિ અસક્ત છે, એ ક્યાંય આસક્ત નથી, એટલે કે ક્યાંય પર કોઈ વસ્તુ પર પરતંત્ર નથી, અને પોતાના માટે પણ પોતે નિંદા કરતો નથી, અને બધા સાથે કેવો પ્રકારનો સંબંધ છે, જ્યારે પુત્ર દાર બધા સાથે આસક્તિ રહેતો છે, એટલે કેવો હશે, નિરસ થઈ ગયો હશે, ઉદાસી હશે, તો કે ના, બધા સાથે પ્રેમનો સંબંધ છે. પ્રેમમાં ક્યારેય કોઈ પ્રકારની માગણી નથી હોતી, આસક્તિમાં હંમેશા માગણી હોય. ભલે આપણે કહેતા હોઈએ કે હું મારા દીકરાને, મારી પત્નીને, મારા કુટુંબીજનોને, મારા સગા વાલોને હું પ્રેમ કરું છું, પણ ત્યાં આસક્તિ હોય તો તરત જ ખબર પડે કે આપણે પરતંત્ર છીએ, ત્યાં માગણી છે. પરતંત્ર ક્યારે છે? એ માગણી છે કે પહેલાં મારા સગા વાલ સંબંધીઓ છે એને આમ કરવું જોઈએ, પુત્રે આમ કરવું જોઈએ, પણ અસક્ત બુદ્ધિ સર્વત્ર, કારણ કે એનું અંતઃકરણ શુદ્ધ થયું છે. અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે આત્મ અનાત્મ વિવેક, નિત્ય નિત્ય વસ્તુ વિવેક, નિત્ય શું છે, અનિત્ય શું છે, એટલે તેનામાં નિત્ય અનિત્ય વિજ્ઞાન વૈરાગ્ય જન્મ છે. એટલે કે એનો વૈરાગ્ય એટલે જગત સાથે, કુટુંબીજનો સાથે એક સ્વસ્થ સંબંધ છે. એને કહે છે અસક્ત બુદ્ધિ સર્વત્ર, અને એના કારણે શું થયું, ચિત્તાત્મા, એ કેવું થયું, ચિત્ત આત્મા, એન, જેણે પોતાના આત્માને જીતી લીધો છે, એટલે કે મનને જીતી લીધો છે. એટલે કે ચતુર્થ પ્રમાણે એણે મનને, મન એવું મનુષ્યના કારણે ધર્મ મોક્ષ્યો નહીં, એને મન જ એનો મિત્ર છે. આત્મા એવ આત્મેવ બંધુ, આત્મેવ રિપુરાત્મનઃ, ચતુર્થમાં ભગવાને આ વાત કરી, આત્મા એવ આત્મને બંધુ, એ ચિત્તાત્મા એટલે શું, કે એનો આત્મા જેને બંધુ બની ગયો છે, એનો મિત્ર બની ગયો છે, એટલે કે એ મન, એનું મન પોતે કહે એ પ્રમાણે કરે છે. અત્યાર સુધી શું થતું, મન એને ઘસી જતું હતું. જેમ સ્વામીજી મહારાજ કહે કે કોઈ યુવાન હોય, તમે યુવાન છો, તમે આજકાલના યુવાન તો છોકરીઓ જ કરતા વિશેષ ઘરેણા પ્રાણી ગયા છે. હમણાં જ જોયું કોઈને, હા, આત્મા કેવું હોય, કડું કેટલું મોટું કડું હોય, ગળામાં ઝાટું સોનાનો હાર, બધું હોય, બધું જ, અને ઓકે હસતા એની મજાક પણ કરી હતી, તમે એટલું બધું પહેરો છો, તો કે હા, તો કે તમારા ઘરવાળાને અને તમારા પત્નીનું શું, તો કે એ લોકો પેસ્ટ પહેરવા દે મને જોઈએ. એટલે ટૂંકમાં આ બધું ઘરેણા પહેરાવ હોય અને એની આંખ્યા ચકર વગર થતી હોય, શું કરતો હોય, જો કે આ હોય છે, પેલું હોય છે, કોઈ વસ્તુને જો એના મોઢામાં પાણી લાળ પડવા માંડે, બરાબર, આ ગયો છે, જીતાત્મા નથી. અને સ્વામીજી મહારાજ કે પછી આ યુવાનને તો આપણે કહીશું સમજી શકીએ, પણ જ્યારે માણસ વૃદ્ધ થાય એટલે અમુક પ્રકારની પ્રવૃત્તિ ન કરી શકે, એ આ બધાની સામે નજર ન મેળવી શકે, કોઈ વસ્તુ ભાવતી હોય તો મનમાં પાણી આવે દેખાડી ન પણ શકે, શરીરથી એ પરિપક્વ થયો છે પણ મનથી એ પરિપક્વ થયો નથી. એટલે અમુક વસ્તુ જોઈએ નથી કરીને, આ તો મારે જોઈએ છે, તો એનું મન એને ખેંચી જાય છે.
અમુક વસ્તુ એમ બોલવા નહીં કંઈ કે આપણે નથી બોલવું, પણ છતાં ભૂલાઈ જાય છે, શું જીતાત્મા નથી પણ એ મનથી દૂરવાઈ જાય છે. એટલે એવો વ્યક્તિ છે કારણ કે એને આત્મસંતોષ થયો છે. અસક્ત બુદ્ધિ સર્વત્ર, સર્વત્ર અસક્ત બુદ્ધિ આસક્તિનો અભાવ છે. આ ક્યારે અભાવ છે? કારણ કે એને આત્મસંતોષ જન્મ છે. કારણ કે એ પ્રકારના કર્મ કરે છે, કયા લાભા લાભો જયા જયો જે વાત કરી આપણે, એ પ્રમાણે એના કર્મને કરવા લીધે એનું કર્મમાં આનંદ છે, કર્મ ફળમાં નહીં. જ્યાં સુધી કર્મ ફળને મહત્વ આપીએ ત્યારે હંમેશા રાગ અને દ્વેષ રહેવાના. પણ એ તો સ્વકર્મણાતમ અભ્યક્ષ, પોતાના કર્મો પરમાત્માને પણ કહે છે, એટલે કે એને કર્મમાં આનંદ છે. ફળ ગમે ત્યાં આવે, વિજય મળે કે ન મળે, બરાબર, સફળતા મળે કે નિષ્ફળતા મળે, સુખ મળે કે દુઃખ મળે, એના માટે સ્વત પ્રસાદ. એટલે પ્રસાદ છે, એના કારણે બુદ્ધિમાં કોઈના માટે આસક્તિ નથી, કોઈના માટે આગ્રહ નથી, બધા સાથે પ્રેમનો સંબંધ છે, અને એના કારણે એ જીતાત્મા બને છે. જીતાત્મા એટલે કે જેને મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. મન એમ ખેંચી જાય, કોઈ બધું સારી જોઈ મન દોડું, કેમ? કારણ કે આપણને અહીંયા સુખ દેખાય છે. યુવાનને પેલી વસ્તુમાં સુખ દેખાય છે, વ્યક્તિમાં સુખ દેખાય છે, એને પાછળ દોડે છે. અને વૃદ્ધ પણ જો એને પ્રભુત્વ પ્રાપ્ત ન કર્યું હોય, જો એ આ પ્રકારનું જીવન ન જીવ્યું હોય, તો એની સ્થિતિ પણ યુવાન જેવી જ છે. પણ આગળ જે જીતાત્મા જેને પોતાના મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, એને જ્યારે જે કરવું હોય એ જ કરી શકે છે. એટલે એનું મન જ્યારે ખાવું હોય ત્યારે વસ્તુને ગ્રહણ કરે, બોલવું હોય ત્યારે પણ બોલે, એટલે કે એને એક સાવધાની કહેવી છે. સહજતાથી મિત્ર બનાવ્યો છે, અડક બન્યા નથી પણ મિત્ર બનાવી દીધું મનને. મિત્ર એને એવા પ્રમાણે જેમ કરીએ એમ આપણને જીતાત્મા. અને એના કારણે કેવો બન્યો છે? વિગત સ્પૃહ, વિગત સ્પૃહ, વિગત સ્પૃહ કૃષ્ણ દેહ જીવિત ભોગેશુ યસ્મા સ વિગત સ્પૃહ, જેનામાંથી સ્પૃહાને દૂર થઈ ગઈ છે. એના માટે દેહ જીવિત ભોગેશુ, જે વાત કરી કે આ યુવાન છે અને દેહ માટે પણ અમુક પ્રકારની માગણી હોય છે, ભોગો માટે પણ હોય છે, પણ આને દેહ કે કોઈ પણ ભોગો માટે કોઈ આકર્ષણ નથી. મળે છે તો આનંદ છે, પણ એની પાછળ એ દોડતો નથી, એની પાછળ એ લટકું બનતો નથી. આપણે શબ્દ કહી બહુ સારો નથી, પણ લટકું બનતો નથી. કારણ કે વિગત સ્પૃહ એને તૃષ્ણા ક્રેવિંગ, ક્રેવિંગ એટલે કે મને આ વગર ચાલશે જ નહીં, આના વગર હું અધૂરું છું, આના વગર હું અસલામત છું, આના વગર મારું દુઃખ સુખ નથી, આ સુખ તો એમાં જ છે, એ પ્રકારની એની સમજણ જતી રહી છે. કારણ કે અંદરથી જ્યારે માણસ ભરેલો હોય, અંદરથી આત્મગૌરવ હોય, આત્મસંતોષ હોય, ત્યારે બહારના વિશ્વ એના માટે એટલા પરતંત્ર એને બનાવતા નથી. જેટલા અંશે એની સમજણ વધતી જાય, નિત્ય અહીંયા મધુસંતનજી મહારાજ એને નિત્યાનંદ વસ્તુ વિવેક વૈરાગ્ય શમ દમ કહે છે, પણ એને ભગવાન આ રીતે મૂકી રાખે છે. એટલે કે આ વ્યક્તિ જ્ઞાન માટે અધિકારી બને છે. કર્મજા સિદ્ધે, કર્મની સિદ્ધિ, એના કારણે એ અશક્ત બુદ્ધિ બન્યો છે, એના કારણે એને જીતાત્મા છે, અને એના કારણે વિગત સ્પૃહમાં એને તૃષ્ણામાંથી મુક્તિ મળે છે. તો એને શું થાય છે? તો પછી બીજી રીતે માગે છે, નિષ્કર્મ સિદ્ધિ પરમા સંન્યાસેન અધિગચ્છતિ, એના કારણે નિષ્કર્મ સિદ્ધિ, નિષ્કર્મ સિદ્ધિ એટલે નિર્ગતા કર્માણિ યસ્માત નિષ્કર્મ બ્રહ્મ આત્મસંબોધાત સ નિષ્કર્મ સિદ્ધિ. નિષ્કર્મ સિદ્ધિ એટલે શું? કે જેનામાંથી નિર્ગતાની કરવાની, જેનામાંથી બધા કર્મ ફરી ગયા છે, જતા રહ્યા છે. કેવી રીતે કર્મ જતા રહ્યા? કર્મ કર્યા વગર તો કોઈ રહેશે કેમ છે ને? હમણાં વાત કરી તો કર્મ અજ્ઞાની માટે છે, પણ આને જે નિષ્કર્મ સિદ્ધિ પહેલાં તો ફરી કહેવાય, તો કે નિષ્ક્રિય બ્રહ્મ આત્મસંબોધાત, તે પરબ્રહ્મ જે નિષ્ક્રિય છે, કોઈ પણ પ્રકારના વિકારથી બ્રહ્મ રહિત છે, એ અમારો આત્મા છે, એ પ્રકારના જ્ઞાનથી. એટલા માટે સંન્યાસેન અધિગચ્છતિ, સંન્યાસ દ્વારા બે અર્થ પહેલાં પહેલું તો જેને આ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરી છે, અસક્તિ રહિત નિષ્ક્રિય જીતાત્મા,
અને વિગત સ્ટુડન્ટ ટૂંકમાં એ જગત ઉપર પરતંત્ર નથી, એ સુખ માટે એને વલખા મારવા માટે જગત પાસે જવાની જરૂર નથી. એ વ્યક્તિ હવે સંન્યાસ એટલે કે સર્વકર્મ સંન્યાસ લઈ શકે, બધું છોડીને બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય બ્રહ્મસૂત્રમાં આવે છે ને, એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. તો અથનો અધ્યાય થાય છે જ્યારે અંતર્ગમ શુદ્ધિ પ્રાપ્ત અથવા અર્થાંતરમ, જ્યારે અંતર્ગમ શુદ્ધિ પ્રાપ્ત થઈ છે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ, કર્તવ્ય જાણવો જોઈએ. અને એના માટે સમા સંન્યાસેન બધા કર્મનો ત્યાગ કરે છે. અને શું કરવાનું, કર્મનો ત્યાગ કરીને ગુરુમેવાપી ગચ્છે, એ ગુરુ પાસે જઈને જ્યારે ગુરુની સેવા કરીને પ્રસન્ન થાય ત્યારે શું પૂછે, પૃચ્છે આત્મનઃ જ્ઞાતવ્ય, જે આત્માને જાણવા યોગ્ય છે એ આત્મજ્ઞાનની પૂછા કરે છે. અને ગુરુજી એને આત્મજ્ઞાન જે તત્વમસી તે તું છે, એક જ ઉપનિષદ હોય ઉપદેશ, મહાન ઉપદેશ તત્વમસી, અને એ જ્યારે થાય ત્યારે અહમ બ્રહ્માસ્મી. અને એટલા માટે અહીંયા કહે છે નૈષ્કર્મ સિદ્ધિનો બીજો અર્થ એ કહે છે અસ્ય ભાવ નૈષ્કર્મ્યમ નૈષ્કર્મ્યમ ચ તત સિદ્ધિશ્ચ સા નૈષ્કર્મ સિદ્ધિ નૈષ્કર્મ્યસ્ય વા સિદ્ધિ નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ નિષ્પાદિતા તામ નિષ્કર્મ સિદ્ધિ અધિગચ્છતિ. એ ગુરુ પાસે જઈને પોતે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને કયું જ્ઞાન, સંન્યાસ ને કરતો બધા કર્મનો ત્યાગ, અથવા તો સંન્યાસ સમ્યક જ્ઞાન એટલે આત્માનું જેવું છે તેવું જ્ઞાન. એ કયું જ્ઞાન છે, નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાના લક્ષણ છે. આત્મા કેવો છે, નિષ્ક્રિય છે, કોઈ પ્રકારની ક્રિયાની આવશ્યકતા નથી. આત્મા ક્યારેય કર્મ કરતો નથી, ભૂતકાળમાં ભવિષ્યમાં કે વર્તમાનમાં. અત્યાર સુધી ને લાગતું હતું કે મેં કેટલા કર્મ કર્યા, અત્યારે આવા ન કર્મ કર્યા તો સારું હતું, ત્યારે એ પોતે અપરાધી લાગણી અનુભવતો હતો. પણ હવે જ્યારે ગુરુ પાસે રહીને આત્માને જાણે છે ત્યારે ખબર પડે છે કે હું તો ક્યારેય કર્મ કરતો નથી, ભૂતકાળમાં મેં કર્મ કર્યા નથી, અત્યારે કરતો નથી, અને ભવિષ્યમાં કરતો નથી. ભવિષ્યની ચિંતા ક્યાં બને, ત્યારે કર્મ જ કરતો નથી. કહે છે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ નિષ્પત્તિહીન સિદ્ધિ એક પ્રકારની જ્ઞાન એને જેમ પ્રાપ્ત કરે છે. સંન્યાસ નો આપણે કીધું કે જ્ઞાન આ જ્ઞાન સમ્યક જ્ઞાન એને આત્મા નિષ્કર્તા છે, નિષ્પ્રિય અકર્તા છે, કોઈ કર્મની જરૂર નથી, નિષ્ક્રિય છે, ક્યારેય કર્મ કર્યા નથી, એમાં એ સિદ્ધિ એ પ્રકારના જ્ઞાનમાં એ સ્થિતિ થાય છે. હવે એને કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી. અને એ કેવી છે, પરમામ શ્રેષ્ઠ. પરમામ એટલે શ્રેષ્ઠ કેમ કીધી, એટલે બીજી બધી સ્થિતિ કેવી છે, કદાચ કર્મના પરિણામે હું સ્વર્ગમાં છું, મોટી વાત છે સ્વર્ગમાં જવું, પછી એમાં કોઈ ઇન્દ્ર પદ્ધિ પ્રાપ્ત કરવી કે કોઈ પણ પદ્ધિ પ્રાપ્ત કરવી, બરાબર, દેવતા પણ બધું સ્વર્ગના, અથવા તો આ લોકમાં લૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરી, મોટી સત્તા પ્રાપ્ત કરી, ધન પ્રાપ્તિ કરી, ઐશ્વર્ય પ્રાપ્ત કરી, જ્ઞાનમાં પણ કોઈ મહાન પંડિત બન્યા, કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ એ બધી સિદ્ધિ કેવી છે, ભિખારી બનાવે છે. ભિખારીમાંથી મુક્ત નથી રાખતા, હવે છંદથી આપણે ભીખ જ માગતા હોય છે. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો આટલું બરોબર નથી, હવે ડર જ લાગે, મેં આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ છતાં કંઈક આવશે અને મને કંઈક પૂછશે તો મને તો નહીં આવડે, ડર અથવા તો ડર રાખે અથવા તો ભીખ. એટલે ટૂંકમાં આ બધી સિદ્ધિ છે. સ્વર્ગની કોઈ પણ સિદ્ધિ હોય તો ઇન્દ્રને પણ સતત ભય લાગતો હોય, એ ભિખારી બને છે ને, આમ મારે મારું આસન કોઈ લઈ લેશે તો કોઈ જરા તપસ્યા કરે આસન લઈ લેશે તો. એટલે દરેક વખતે આ કેવી છે, દુનિયાની જે સિદ્ધિ છે એ સ્વર્ગની સિદ્ધિ છે, બધી જ મને ભિખારી રાખે છે. ત્યારે આ એક જ સિદ્ધિ એવી છે, કઈ નિષ્કર્મ સિદ્ધિ, નિષ્કર્મ આત્મા, હું આત્મા ક્યારેક કર્મ કરતો જ નહોતો, હું અકર્તા છું, એ જ્ઞાન મને પૂર્ણતા આપે છે. અને જ્યાં પૂર્ણતા છે ત્યાં ભીખની આવશ્યકતા, ત્યાં ભિખારી નથી રહેતો માણસ, એ ભિખારી રહેતો નથી. ભિખારીમાંથી મુક્તિ આપવાની રીતે એને પરમામ ઉત્કૃષ્ટ સિદ્ધિ કહે છે. અને કહે છે નિષ્કર્મ સિદ્ધિ, અને એના માટે તથા છે ઉત્તમ
ગીતામાંથી કીધું છે એ શું કીધું છે જોતા પહેલાં એક સ્વામીજીને બહુ જ ગમે છે અને મને પણ ગમે છે. હા, એક કહેવામાં આવી વાર્તા ક્યાં છે એ ખબર નથી, પણ એક વખતના વખતે શ્રી કૃષ્ણ બધા પટણીઓ સાથે યમુનાજીના કિનારે છે અને એ વખતે બધા મજા કરતા હશે. એ ખબર પડી કે દુર્વાસા મુનિ આવ્યા છે અને સ્વામી કિનારે કેટલા વખત તપસ્યા કરે છે આપણને તો ખબર નથી. તો પટરામણે કહે છે તમે રસોઈ બનાવી તમારી જાતે, કારણ કે સંન્યાસી માટે કે વાસીઓને તો કહેવાનું હોય, સંન્યાસી માટે તમારે બનાવવાનું હોય. દુર્વાસા તો ઋષિ છે, સંન્યાસી કહો કે ઋષિ કહો, એટલા માટે એને તમે બનાવીને એને જમાડી આવો. તો હા, અમે કરીશું. આ આનંદની વાત છે કે અમે આપણે જાતે જાતે બનાવી અને સંન્યાસીને જમાડીશું, ઋષિ દુર્વાસા ઋષિને જમાડીએ. રસોઈ તો બનાવી દીધી, યમુના કિનારે ગયા તો અચાનક જ પૂર આવ્યું એટલે હોડી પણ ન જાય, પૂરી એને કઈ રીતે જવું. એના લોકો તો સમજાય કે બધું બનાવ્યું તો ખરું પણ હોડી જવાય જઈ શકે એવું તો છે જ નહીં, કારણ કે પાણી બધું પૂર અચાનક જ આવ્યું છે. તો શું કરવું? એટલે કૃષ્ણ ભગવાન પાસે ગયા અને કૃષ્ણ ભગવાન તમે શું કરી તૈયાર તો બધું બનાવ્યું પણ કરવું કેમ, જમાડવા કેમ? તો કૃષ્ણ જાઓ યમુના મારીને કહેજો કે કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો યમુના જ મારી આપો. આ લોકો તો મનમાં હશે પણ પોતાના પતિને કેમ કહેવાય, અને છતાં એમ કહેવાય જવું તો છે એટલે કે એટલો વિશ્વાસ નહોતો, કારણ કે બેની પત્ની છે, ગૃહસ્થ છે, એમની પાસે કહે છે આજીવન કૃષ્ણ બ્રહ્મચારી હોય તો યમુના મારાણી તમે એમાં મજવાનો માર્ગ આપો, તમે શાંત થઈ જાઓ યમુના મારાણી, તમે શાંત થઈ જાઓ અને માર્ગ આપો. હવે જવું તો હતું એટલે મનમાં કેટલી વિશ્વાસ નહોતો પણ છતાં બોલ્યા અને આશ્ચર્ય એકદમ પાણી ખસી ગયું અને રીતે દેખવા માંડી છતાં રે. અને ત્યાં ગયા પછી એટલું તો સરસ પકવાન બધું બન્યું હતું, ઋષિ તો એટલું હસતા હતા, એટલું તો બધું ખાલી કરી નાખ્યું, બધું ખૂબ ખાધું ખાધું, આનંદ થઈ ગયો તો. અને પછી જ્યાં પાછા જવા ગયા તો પાછું પાણી પીવતું નહોતું, હવે કેમ કરવું? તો કે મહારાજ હવે શું કરે? તો તમે કઈ તહેવાર આપી? તો એક જ વખત એમને વાક્ય કીધું, વાક્યનો બીજી વાર ઉપયોગ કરી શકીએ નહીં, માટે શું કરવું? તો કે જાઓ તમે એમના મારીને કહેજો કે આ દુર્વાસા ક્યારે જમ્યો જ ન હોય, આજીવન એ ઉપવાસી હોય, આ જીવન વાત કરી લો અત્યારે નહીં, આ જીવન ઉપવાસી હોય તો એમના મારીને તમે માર્ગ આપજો. આ વખતે થોડું અશંકા તો હતી પણ અત્યારે ભગવાને કીધું ત્યારે આવું થયું તો આ મટકું તો ખાધા પછી પણ આવું કહે છે તો ત્યારે પ્રયોગ કરવાનો શું વાંધો છે એમ કરો. અને ખરેખર માર્ગ થઈ ગયો. કેમ? કારણ કે અહીંયા ભગવાનની ગીતામાં પણ કહ્યું છે સર્વ કર્માણી મનસા સંન્યસ્તે નૈવ કુર્વન્ન કાર્યન ઇતિ. આ પ્રકારની એનામાં દ્રષ્ટિ છે, શ્રી કૃષ્ણમાં હોય કે દુર્વાસામાં હોય કે જે કોઈ વ્યક્તિ હોય જેને જાણે છે કે નૈવ કુર્વન્ન કાર્યન, હું ક્યારે, હું ભગવાન પોતે જાણે છે કે બ્રહ્મચારી પણ નથી, ગૃહસ્થ પણ નથી, આ શરીર પણ નથી, આ મન પણ નથી, તો એ પરમ તત્વ છે. જ્યારે એ બધું જ વ્યવહારિક લૌકિક કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ, લૌકિક કર્મ હોય, ધાર્મિક કર્મ હોય, વૈદિક કર્મ કર્મ હોય ત્યારે પણ એ નિષ્કર્મ્ય આત્મા, જે કીધું નિષ્કર્મ સિદ્ધિ એટલે કે જે આત્મા નિષ્કર્મ છે, નિષ્ક્રિય આત્મા પોતાનો છે સ્વરૂપ, એટલે કે પોતે જ્યારે પોતાને કરતા માનતો હતો ત્યારે પણ પોતે કરતા નહોતો, એમાં હવે જ સ્થિત થઈ ગયો છે. તે હવે જાણે છે કે આ શરીર, આ મન, આ બુદ્ધિ એ હું નથી. જો શરીર મન બુદ્ધિ હું નથી તો પછી હું બ્રહ્મચારી કે ગૃહસ્થ સંન્યાસી કરું. આ ખાવાનું દુર્વાસાજી કહે છે કે હું આજીવન ઉપવાસી હોઉં, કેવી રીતે થયું? કારણ કે હું તો ખાતો જ નથી, હું તો નિષ્કર્મ છું, પણ આ પ્રાણનો ધર્મ છે એટલે પ્રાણને આ ખોરાક મેળવે છે, પ્રાણની આ ક્રિયા છે મારી નહીં. એટલે આ રીતે નૈવ કુર્વન્ન કાર્યન ભગવાનને આ ગીતામાં એ કહેતું છે આપણે કે સર્વકર્મ તથા જ ઉત્તમ સર્વકર્માણી મનસા સંન્યસ્ય નૈવ કુર્વન્ન કાર્યન. એટલે એણે ક્યારેય બાકાનો કર્યા નથી. આ ને પરમાત્મ સિદ્ધિ કહે છે ભગવાન, કે જે કર્મ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એને સહજ અવસ્થ બને છે. જેમ જેમ અંતકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય, પરિપક્વતા પ્રાપ્ત થાય એટલે અશક્તિ સર્વબુદ્ધિ સર્વત્ર સર્વત્ર એનામાં આસક્તિનો અભાવ થાય છે, એને કરવું નથી પડતું. સર્વત્ર એટલે કુટુંબના સભ્યોમાંથી બધે કુટુંબના સભ્યો તો બરાબર, જે બધા બધા તો બધામાં એની આસક્તિનો અભાવ ધીમે ધીમે વધતો જાય છે અને એના કારણે એનો
बुद्धि मन पर प्रभुत्व प्राप्त करे छे। એના કારણે વિગત જ ગ્રહ કૃષ્ણમુક્ત થાય છે એ અંતગત શુદ્ધિના લીધે હવે એને આત્માને જાણવાની ઈચ્છાથી સર્વકર્મનો સંન્યાસ કરે છે અને ગુરુ પાસે જાય છે। પણ ગુરુને ક્યાં શોધવા જવા? તો ગુરુ સામેથી આવશે, ક્યાં તો ગુરુ પાસે જવું પડે, ક્યાં તો ગુરુ સામેથી આવશે અને એને આ આત્મજ્ઞાન પ્રદાન કરશે અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા લીધે કે પરમાત્મ સિદ્ધિ કે જે મને ભિખારીમાંથી કાયમ માટે મુક્ત બનાવે છે। અત્યાર સુધી ભીખ જ નાખી સ્વામીજી કે ને રૂપા પેલો ભિખારી બાટકો લેવો તો બાટકોને ભિખારી નહીં આવતો હોય, એ લોકો બહાર બેઠા હોય કે મંદિર પાસે કોઈની પાસે બાટકો હશે બાકી બાટકે ને ખીલી રાખતા હોય અંદર। પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભીખ બાઉલ હોય અને આપણો બાઉલ ન હોય, સામાન્ય વ્યક્તિ પેલા લોકો ભિખારી પાસે બાટકો હોય બાઉલ હોય આપણે આપણી ભીખ માંગવાની વ્યક્તિની ભીખ જુદી છે કે એક બધા પાસેથી સુખની શાંતિની સલામતીની ભીખ માંગતો હતો, ભલે ગમે તેની સિદ્ધિ પ્રાપ્ત કરીએ તો પણ આ પ્રકૃષ્ટ સિદ્ધિ અને ભિખારીમાંથી મુક્તિ તો ફક્ત જ્ઞાતિ પ્રાપ્ત થાય એટલા માટે પરમા નિષ્મર સિદ્ધિ સંન્યાસેન અધિગચ્છતિ પ્રાપ્નોતિ, એટલે આ બીજા પ્રકારની સિદ્ધિ આ પ્રકારની છે। પણ એ કઈ રીતે પ્રાપ્ત થાય? આ તો સિદ્ધિ કઈ રીતે ખાલી બે ત્રણ શબ્દોમાં કે નિષ્મયમાં કોની કહે છે? ભગવાને નિષ્કર્મ સિદ્ધિ પરમાં સંન્યાસે અધિગચ્છતિ, સંન્યાસ દ્વારા એ પ્રકૃષ્ટ જે નિષ્કર્મ સિદ્ધિ છે એને અધિગચ્છતિ પ્રાપ્ત કરે છે। સંન્યાસ બરોબર, પણ એ કેવી રીતે પ્રાપ્ત કરે છે, કેવી રીતે એને પ્રાપ્ત કરવી એ પણ આપણે ખબર તો હોય છે ને? તો એ કઈ રીતે? બીજા પ્રકારની સિદ્ધિ આ પ્રકારની છે, જે જ્ઞાન નિષ્ઠા લક્ષણા, જે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય, જે કેવી છે પરમાણ જે નિષ્ઠ ઉત્કૃષ્ટ છે, જે કર્મ સિદ્ધિ કરતા કર્મ જ સિદ્ધિ લક્ષણા, જે કર્મ કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિ કરતા વિલક્ષણ છે। કર્મ અને કર્મથી પ્રાપ્ત થઈ છે ત્યારે હું કરતા તો છું, હું કર્મને કર્મ કરું છું, પણ જે કર્મનું ફળ મળે છે પ્રસાદ મેળવું છું, કરતા તો કર્મ જ આ સિદ્ધિમાં રહેલું છે માટે કહે વિલક્ષણા। એટલું જ નહીં, શંકરાચાર્ય મહારાજ કહે છે સત્યો મુક્તિ અવસ્થા રૂપા સંન્યાસેન સમ્યક દર્શેન તત્પૂર્વકેન વા સર્વકર્મ સંન્યાસેન અધિગચ્છતિ પ્રાપ્નોતિ, એટલે કાંતો એ કેવી છે આ પરમ સિદ્ધિ એટલે કર્મજ સિદ્ધિ વિલક્ષણ છે। એટલું જ નહીં, કેવી છે સત્ય મુક્તિ, જેવું જ્ઞાન થાય ત્યારે જ હું મુક્ત થઈ ગયો છું, સત્ય મુક્તિ અત્યારે જ મુક્ત થઈ ગયો છું, જે હમણાં આપણે વાત કરી પેલા કૃષ્ણ અને દુરાસા મુનિની એ હું મુક્ત છું એ જાણે છે, કારણ કે મુક્તિ કોઈ આપી શકે નહીં, મુક્તિ જો આપવાની હોય બદ્ધ હોય ને મને બદ્ધ બંધનમાંથી કોઈ મુક્ત કરે તો મુક્તિ પાછું બંધન પાછું આવી શકે, ખ્યાલ આવે છે? હું બદ્ધ હોઉં અને કોઈ મને દોરડાથી મારા હાથ કોઈ દોરડાથી બાંધી દીધા, કોઈ આવીને મને હાથ ધોઈ દેશે તો કોઈ બીજી વખત નહીં બાંધેની કોની ખાતરી છે? હાથ બાંધવાના હોય તો છૂટા કોઈ કરી આપે એટલે બંધન હોય તો પાછું આવી શકે, પણ જે મુક્ત જ હોય એને ક્યારેય બંધન આવી શકે નહીં। એના માટે ગાયનું દ્રષ્ટાંત છે જ કે જે ગાયને મુક્ત હતી પણ જાણે કે બાંધી અને જાણે કે છોડી, એમ અત્યારે પણ આ જ્ઞાન દ્વારા જાણે કે હું આ સંસારના બંધનોથી બંધાયેલો હતો, આ શરીર મન બુદ્ધિના બંધનથી પરિસ્થિતિ સાથે બંધાયેલો હતો એવું લાગતું હતું, પણ ખરેખર ગુરુજી જ્યારે જ્ઞાન આપે છે આત્મજ્ઞાન ત્યારે ખબર પડે છે આ શરીર મન અને બુદ્ધિનો હું દ્રષ્ટા છું, એનો સાક્ષી છું, અને સાક્ષી આ એક શરીરનો નહીં સર્વનો સાક્ષી છું, જે પૂર્ણ બ્રહ્મ છું નિષ્કર્મ આત્મા છું, એ જ્ઞાન કરતા સત્યો મુક્તિ એટલે હું મુક્ત જ હતો અને એને વિમુક્તશ્ચ વિમુચ્યતે, ઉપનિષદ પણ કહે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે મુક્ત હતો એ જ મુક્ત થાય છે, એટલે એટલા માટે કે સદ્યો મુક્તિ એટલે આ જીવનમાં જ એ મુક્તિનો સ્વતંત્રતાનો અનુભવ કરે છે। અને કેવી રીતે? તો કે સંન્યાસનો અર્થ કર્યો સમ્યક દર્શન પૂર્વે, સમ્યક દર્શન આત્માનું આત્મા જીવો છે એવા જ્ઞાનથી, અથવા તો એના માટે કહે છે તત્પૂર્વકેણ, એના માટે સર્વકર્મ સંન્યાસ દ્વારા એ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે। તો પછી હવે પછીના શ્લોકમાં ભગવાન આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી
એ પોતે પોતાને પોતાએ અર્જુન કહે છે કે હું તને આ નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરવી, હું તને સમાજથી ગણમાં તને કહીશ કે જેથી તું એને પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં આપણને ભગવાન આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની સાધના કરવી જોઈએ એ પણ વાત કરવાના છે, એ આપણે પછી જોઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्यक्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ.